જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં છો? તો આજે હું તમારી સમક્ષ લઈને આવી રહી છું અમારી ચેનલમાં, એટલે કે સોરઠની અન્નપૂર્ણા કિચનમાં, એવી સરસ સ્વીટ વાનગી એટલે કે અમૃત પાક. તમે નામ તો સાંભળ્યું જ હશે, પણ કોઈ પણ ગૃહિણીને અમુકને બનાવી હોય, અમુકે ન પણ બનાવી, પણ અમે કંઈક અલગ રીતે, એટલે કે કંઈક અલગથી એવી રીતે બતાવીશું કે અમૃત પાક કઈ રીતે બનાવાય. એટલે આજે અમે લઈને આવી રહ્યા છીએ અમૃત પાકની રેસીપી. તો એ મારા સાસુ બનાવવાના છે, અને તમે અમુક વસ્તુ જોઈ છે તે નરેશે બનાવી છે, અને આ અમૃત પાકની રેસીપી મારા સાસુ બનાવવાના છે. તો ચાલો હવે તમે જોજો. જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો જરૂરથી કરી દેજો અમારી ચેનલમાં, એટલે કે સોરઠની અન્નપૂર્ણા કિચનમાં. મિત્રો, ચાલો હવે આપણે જોઈએ અમૃત પાકની રેસીપી. તે તમે ક્યારે પણ બનાવી શકો છો, કારણ કે જો તમને બાળકે કોઈ ઇવેન્ટ કર્યું હોય કે સ્વીટ સ્વીટ ખાવાનું મન થયું છે, તો તમે ત્યારે ઝડપથી બનાવી શકો છો. કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે બનાવી શકો છો. એટલે આ વાનગી તમે કોઈ પણ ઋતુમાં બનાવી શકો છો અને ક્યારે પણ બનાવી શકો છો. તો ચાલો હવે આપણે નિહાળીએ અમૃત પાકની રેસીપી. તો આપણે સૌ પ્રથમ અમૃત પાક બનાવવા માટેની સામગ્રી છે જોઈ લ્યો. હું તમને હવે કઈ કેટલી કેટલી લેવાની એ બતાવું છું એક એક કરીને. તો આપણે 200 ગ્રામ રવો લીધો છે, 100 ગ્રામ આપણે ઘી લીધું છે, 200 ગ્રામ આપણે ખાંડ લીધી છે, તે તમે સ્વાદ અનુસાર પ્લસ માઇનસ કરી શકો છો. આ આપણે ડ્રાય ફ્રૂટનો એકદમ ઝીણો ભૂકો લીધો છે, તે આશરે 5 થી 6 ચમચી જેટલો છે. 50 ગ્રામ આપણે સુકેલા ટોપરાનું સાવ ઝીણું ખમણ લીધું છે, 1 ચમચી જેટલો આપણે એલચીનો ભૂકો લીધો છે. આ આપણે ક્રશ કરેલા થોડા બદામના ટુકડા લીધા છે. સ્વાદ અનુસાર આપણે કિશમિશ લીધી છે, તે તમે પ્લસ માઇનસ તમારા રીતે કરી શકો છો. તો આપણે આ ખાંડ જે આ ડૂબી જાય એટલું પાણી લેવાનું છે, એટલે સ્વાદ અનુસાર આપણે ખાંડ ડૂબી જાય તે પ્રમાણે માપ સાથે પાણી લેવાનું છે. તો આપણે સ્ટવ ચાલુ કરીને તેની ઉપર કડાઈ મૂકી દીધી છે, તેમાં આપણે ઘી એડ કર્યું છે કડાઈમાં. ત્યાર પછી આપણે રવો એડ કરવાનો છે. અને પછી એને હલાવવાનું છે. હવે મમ્મી એને હલાવી રહ્યા છે. આપણે આ બનાવી રહ્યા છીએ અમૃત પાક. કંઈક અલગ રીતથી તમે ખાધો તો હશે, પણ આ અલગ રીતે આપણે અમૃત પાક બનાવી રહ્યા છીએ, જે ટેસ્ટી અને કોઈ પણ મહેમાન હોય, કોઈ ઘરે ખાવાનું એવી કંઈ મન થયું હોય તો પણ તમે બનાવી શકો છો. જલ્દીથી બની જાય છે આ રેસીપી. તો હવે એને મમ્મી હલાવી રહ્યા છે. તો આપણે આને શેકાઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે. હવે મમ્મી કહે છે શેકાઈ ગયો છે. મમ્મી, આ રેસીપી આપણે ક્યારે ખાઈ શકીએ છીએ? ગમે ત્યારે. ટેસ્ટી અને મજેદાર બને ને? તો હવે આ શેકાઈ ગયો છે આપણો. તો હવે આપણે એક બાઉલમાં એને એડ કરી દેશું. ત્યાર પછી આપણે આ શેકાઈ ગયેલા રવાને આપણે બાઉલમાં એડ કરી દીધો છે, અને આપણે હવે ચાસણી લેવા માટે બાઉલ મૂકવાનું છે ગેસ ઉપર. તો આપણે સ્ટવ ચાલુ કરીને પાછું બાઉલ મૂકી દીધું છે, તેમાં ખાંડ એડ કરી છે, ચાસણી લેવાની છે. અને મેં તમને કીધું હતું કે ખાંડ ડૂબે એટલું પાણી આપણે ઉપયોગમાં લેવાનું છે, વધારે નહીં અને ઓછું પણ નહીં. હવે આપણે ચાસણીની તૈયારી કરે છે. ધીમે ધીમે એને હલાવતા રહેવાનું છે. જોઈએ હવે ચાસણી લેવાય છે. મમ્મી ચાસણી લઈ રહ્યા છે.
એક તાર આવે ત્યાં સુધી મમ્મીએ કીધું કે ચાસણી લેવાની છે. મમ્મી એમ કે છે કે હવે ચાસણી આવી ગઈ છે. હવે એમાં આપણે ઓલો શેકેલો રવો એડ કરવાનો છે. જો મમ્મીએ કર્યો છે બાઉલમાં આપણે જે લીધો હતો એ. ત્યાર પછી આપણે ટોપરાનું ખમણ હતું એ સાવ ભૂકા જેવું તે લીધું છે. ત્યાર પછી આપણે સાવ ક્રશ કરેલો કાજુ બદામનો ભૂકો એડ કર્યો છે. ત્યાર પછી આપણે એલચીનો ભૂકો એક ચમચી લીધો હતો એ એડ કર્યો છે. હવે આપણે એને હલાવતા રહેવાનું છે. જો આ વાનગી આપણે કોઈ મહેમાન આવ્યા હોય અને ઝડપથી બનાવી હોય તો બની શકે છે. જેમ તમે શીરો બનાવો આ રવાની જ આઈટમ છે. ઝડપથી બની જાય અને ગૃહિણીને સહેલાઈથી મહેમાનને જમાડી શકે છે અને લાગે છે પણ સારું. હવે આપણે થાળીમાં ઘી ચોપડી દેવાનું છે જેથી આપણી અમૃત પાકની નાના પીસ કરીએ તે ચોટી ન જાય તે માટે. જો આપણે થાળીમાં ઘી ચોપડી દીધું છે હવે મમ્મી એને આમાં એડ કરશે થાળીમાં. જોઈ લો આવી રીતે હવે એડ થઈ ગયું છે. હવે એને મમ્મી આવી રીતના હલાવી નાખે છે એટલે થાળીમાં પ્રસરી જાય આખી થાળીમાં. તો જોઈ લો હવે એની ઉપર આપણે કાજુ બદામના કટકા જે હતા તે એડ કરે છે. જોઈએ આને જોતા જેમ ખાવાનું મન થઈ જાય છે તેથી આ સ્વીટમાં ટેસ્ટી ગણાય છે. તે માટે તમે જરૂરથી અમારી વાનગી જોઈને બનાવજો અને જો કોઈ તમે અવનવી વાનગી બનાવવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં જણાવી શકો છો. અમે સાસુઓ પ્રયત્ન કરશું બનાવવા માટે. હવે એમાં એડ કરે છે કિસમિસ. કેવી સરસ ડીશ બની છે તૈયાર. પછી આપણે એને ઠંડુ પડવા દેવું પડે છે ત્યારે પીસ બને છે. આ ગરમ હોય ત્યારે પડી શકતા નથી તેથી એને ઠંડુ પડવા દેવું પડે છે. કેટલું મમ્મી ઠંડુ પડવા દેવું પડે? પણ કેટલી મિનિટ? 15-20 મિનિટ? પંદર થી વીસ મિનિટ આપણે એને ઠંડુ પડવા દેવું પડે જેથી આપણા નાના નાના પીસ સરસ થઈ જાય અને તમને ખાવામાં પણ મજા આવે છે. જોઈ લો મિત્રો કેવી બની છે આપણી ડીશ. સરસ બની ને? હવે મમ્મી એડ કરે છે એમાં સુકેલા ટોપરાનું જાડું ખમણ. આપણે ઝીણું ખમણ તો અંદર હલાવતા હતા ત્યારે જ એડ કર્યું હતું. આ તો ડેકોરેટ માટે સુકેલા ટોપરાનું ખમણ એડ કરે છે. જોયો મિત્રો કેટલી મસ્ત ડીશ બની ગઈ છે. તો આવી જરૂરથી બનાવજો તમે પણ ઘરે. હમણાં દિવાળી આવી જ રહી છે તે માટે તમારે નાસ્તામાં પણ ચાલશે અને રોજે રોજ ખાવામાં પણ ચાલે આ ટેસ્ટી વાનગી. પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો અમૃત પાક ઠંડો થઈ ગયો છે. તો હવે મમ્મી એના પીસ કરે છે. જોઈ લો એકદમ અણીવારી છરી હોય તેનાથી કરી શકાય છે. આની ચકરી પણ આવે છે તેના વડે પણ તમે કરી શકો છો. કાજુ કતરી જેવા નાના નાના છે ને. તો હવે આપણે પછી પીસ થઈ જાય પછી ડીશમાં એને એડ કરી દેશું. તો જોયો આપણી અમૃત પાકની ડીશ તૈયાર થઈ ગઈ છે. નાના નાના પીસ કરીને આપણે એક નાની ડીશમાં એડ કરી દીધી છે. તો જોઈ લો મિત્રો કેવી સરસ બની છે. જરૂરથી તમે તમારી ઘરે બનાવજો. હાલો મિત્રો, તો તમે અમારી વાનગી નિહાળી લીધી એટલે કે જોઈ લીધી. તો જોઈને તમે સ્વીટ વાનગી અમૃત પાક કઈ રીતે બનાવ્યો તે અને કેવી રીતે બનાવો તે તો આવી રોજે રોજ વાનગી બનાવવા માટે અને જોવા માટે તમે અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો. અને આ વાનગી એટલે કે અમૃત પાક તમારે ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ
અને મસ્ત ભોજન બને છે. ભોજનમાં તમે લઈ શકો છો, કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ લઈ શકો છો, અને કોઈ બાળકે વેન કર્યું હોય કે ઝડપથી આપણે સ્વીટ બનાવી છે તો પણ તમે આને બનાવી શકો છો. તો ચાલો મિત્રો, આવી રોજે રોજ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને અમારા છેક સુધી વિડીયો જોવા માટે તમને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો મળીએ આપણે આવતા વિડીયોમાં.